આઠ કલાક આપે છે એમાંય ઘણા ફોલ્ટ થતા હોય છે એટલે ખેડૂત એમાં હેરાન થતા હોય છે અને મોટરો બળી જતી હોય છે અને આવા પ્રોબ્લેમો ઘણા થતા હોય છે એટલે અધિકારીઓને થોડીક બેદરકારી ગણાય અને જે ખેતીમાં રોડ રસ્તા મેઇન મેઇન જે ખેતીવાડીના રસ્તા છે એ એની હાલત બહુ ખરાબ હોય છે એટલે ખેતીવાડીમાં જવામાંય બહુ તકલીફ પડતી હોય છે વાહનો હાલી લગતા નથી ચોમાસામાં તો વાહનો મૂકીને હાલીને જવું સૌની યોજનાનો કેવો લાભ સૌની યોજનાનો મેઇન મેઇન ડેમોને અપાણા છે અને નાના ડેમો જે એક કેનાલ હોય કોઈમાં બે કેનાલ હોય એવા ડેમોને પાણી સૌની પહોંચાડ્યો નથી આ તો સૌની યોજના સૌની યોજના સિવાય કીધું ને યોજના ઘણી બધી સારી છે રાજકોટમાં વિકાસ થયો કાકાએ કીધું આખા દેશમાં વિકાસ થઈ ગયો યોજનાઓ ગણાવી દીધી પણ આ કહે ને વિકાસમાં આટલું અંતર કેમ કાકા મને કહ્યું ને રાજકોટમાં અને આજુબાજુના ગામડામાં ખરેખર વિકાસ કેવો ને કેટલો જે તમને લાગે છે વિકાસમાં તો વિકાસ કર્યો છે પણ ખેડૂતનો વિકાસ એક રૂપિયાનો કર્યો નથી સ્વાભાવિક છે આ ગાડી છે તો ગાડી કંપની બનાવે છે ને એને ખબર પડશે કે મારે એટલી લાગત છે ને એટલો નફો છે ખેડૂતના ઉત્પાદનમાં એને પોતાને બછારાને ખ્યાલ નથી હોતો કે ભાઈ મને આ કેટલામાં ઘઉં પડે છે કે બાજરો કેટલામાં કે માંડવી કેટલામાં પડે છે એને જાય જઈને ત્યારે એને જે સામેવાળો ભાવ આપે ને એ એને લેવો પડે છે એટલે વિકાસ એના સામે એવો થવો જોઈએ કે મોદી સાહેબે આજથી ઘણા ટાઈમ પહેલાં કીધું હતું કે આપણે ખેતરે ખેતરે જઈને કરશું કે ભાઈ ત્યાં ઘઉં વાવ્યા છે એનું બિયારણ કેટલું થયું વાવેતર કેટલું થયું ખેડ કેટલાની થઈ પાણી કેટલું થયું તારી મજૂરી કેટલી થઈ આની ઉપર ભાવ મૂકશું હવે એ હજી થયું નથી એટલે ખેડૂતને માથે વધી ટેકાના ભાવ તો સરકાર આપે છે પૂરતા ટેકાના ભાવ આપે છે ટેકાના ભાવ અત્યારે અગિયારસો ને સિત્તેર છે માંડવીના બારસો ને સિત્તેર આવે છે તો ટેકાના ભાવમાં કોઈ દેવા જવાનું છે કોઈ નુકસાની કરવાનો નથી ટેકાના ભાવ જે બજાર માર્કેટ હોય એથી ઊંચા ભાવ હોય તો ટેકાના ભાવ યાદવી છે પણ ટેકાના ભાવ આપે છે એ બરોબર છે પણ સરકાર તો એમ કે છે કે ખેડૂતોના હિતમાં વિચારનારી સરકાર છે ડબલ એન્જિનની સરકાર છે મોદી કાકા પોતે વિકાસ કરી રહ્યો છે એક એન્જિન ખોટવાઈ ગયું એટલે બીજું મૂક્યું છે ગુજરાત નું એન્જિન હાલે એવું છે જ નહીં સાંભળે છે કેમ એવું આપણને તો બીજું મૂકવું પડે ને મેડમ આમ તો થોડું મૂકવું પડે માલગાડીમાં વજન વધારો હોય ત્યારે બે એન્જિન કરવા પડે